રાપર તાલુકાના પલાશવા ગામે 30,000ની ક્ષમતાવાળું દૂધ શીત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલના સંયુક્ત હસ્તે આ દૂધ શીત કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે જોઈએ રાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના પલાશવા ગામે 25,000 લીટરની કેપેસિટી ધરાવતું બલ્ક મિલ્ક કુલરથી સજ્જ અતિ આધુનિક શીત દૂધ શીત કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાપર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના હસ્તે આ દૂધ શીત કેન્દ્ર શાસ્ત્રોક્ત વિધિથી સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને સાથોસાથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પલાશવા ખાતે સ્થિત કેન્દ્ર પર બાજુના 30-32 જેટલા ગામોનું આશરે 22-25,000 લીટર જેટલું દૂધ એકત્ર કરી તેમના પશુઓને ટોકન દરે સારવાર મળી રહે તેવા હેતુ સાથે પશુ ડૉક્ટર અને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનો પણ પશુઓને લાભ મળશે એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું અને આ તકે મંડળીઓ દ્વારા તેમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂજ્ય ઘનશ્યામપુરી મહારાજ, રાપર ભાજપના પ્રમુખ નશાભાઈ દહિયા, જિલ્લા પંચાયતના સદસ્ય ભગાભાઈ આહિર, માવીરસિંહ જોગુ, રાપર તાલુકા પંચાયતના સદસ્ય કાનાભાઈ ગોહિલ, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, પલાશવાના સરપંચ કિશનભાઈ રાજપૂત, સહી ગામના સરપંચ અજીતસિંહ તેમજ સરહદ ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર મોતીભાઈ ભરવાડ, નારણભાઈ ઢીલા, મયુરભાઈ મોતા તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા. સંચાલન લાલાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન મયુર મોતા દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ મોતીભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી હતી.